હળવદ ધાંધા 64 વિધાનસભા પેટા ચૂંટણીના બિગલ ફૂંકાઈ ગયા છે ત્યારે હળવદ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હળવદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હળવદ ધામ ગધરાની ખાલી પડેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યોજાઈ રહી છે ત્યારે હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે હળવદ ધામ ગધરા 64 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલની અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આ તકે દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2017માં આયાતી ઉમેદવાર હોવા છતાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જંગી લડતી જીતાડી ધારાસભ્ય બનાવ્યા હતા, પરંતુ પોતાના અંગત સ્વાર્થ સાધવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામી દઈ ભાજપમાં જોડાઈ જઈ હળવદ ધામગધરાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર બન્યા છે. પરંતુ હળવદ ધામગધરાની પ્રજા સાથે સાબરિયાએ જે દ્રોહ કર્યો છે તે જનતા સાંખી નહીં લે અને 23 એપ્રિલના રોજ જનતા પોતાની તાકાત બતાવી દે છે, તેમ કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું. આ તકે ધાંગધ્રા પટેલ સમાજના અગ્રણી જયેશભાઈ પટેલ, ઠાકોર સમાજના અગ્રણી સનતભાઈ ડાભી, હળવદ કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભીખાભાઈ પટેલ, કોંગ્રેસ યુવા અગ્રણી ત્રિશાલભાઈ પટેલ તેમજ હળવદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તેમજ પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, જેડેશ ટીવી, હળવદ. કોંગ્રેસ પાર્ટીએ જે મારા ઉપર જવાબદારી મૂકી, અમારા રાહુલ ગાંધીજી અને અમિતભાઈ ચાવડા આ બધાએ મારી પસંદગી જે મૂકી એ નિષ્ઠાના કાર્યકર રીતે, કે વર્ષોથી હું કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને કોંગ્રેસની વફાદારીમાં મેં કામ કર્યું. મેં ક્યારે પાર્ટી સાથે કોઈ એવી અભિદારી નથી કરી અને પાર્ટીને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હશે, એટલા માટે રાહુલજીએ અને અમિતભાઈએ મારા ઉપર કોંગ્રેસ પાર્ટીવાળાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસ ઉપર હું કોંગ્રેસ પાર્ટીને મારા ઉપર તાકાત બતાવી લોકોને જુવાર જોઈ અને હું જીતી બતાવી. અંદાજે કેટલા મતથી જીતવાની આપની આશા? અંદાજે કેટલા મતથી આપ જીતશો? લોકોનો જુવાર અને લોકોનો જુવાર એવું કહે છે કે જંગી દુર્ગતિ છે, આપણે જીતશું. હવે આપણે જે ધારાસભ્ય હતા હળવદ ધામગઢ 64ના પુરુષોત્તમભાઈ સાબરિયા નથી અને ભાજપમાં આપણી સામું લડે છે, એ બાબતે કહી શકવા માંગો? કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ગયા, કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં ગયા, સાબરિયા ભાઈ અમારા જ મિત્ર હતા, અમે એમને જંગી બહુમતી જીતાડ્યા હતા, એટલે અમારા સમાજમાં એક એક ગામમાં મેં પ્રવાસ કરીને સાબરિયા ભાઈને જીતાડ્યા હતા. સાબરિયા ભાઈને જીતાડવા માટે અમારું સંગઠન અમારું કામે લાગી અને જીતા. એમને પોતે ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યો અને ભ્રષ્ટાચારના મામલે એમને કોઈ દબાણ આવતા કે કોઈ પ્રેશર આવતા, શું કારણે પોતાના ભ્રષ્ટાચાર મામલે એ પોતે કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા.